સુરતમાં કશ્યપ ઇન્ફ્રાના ડિરેક્ટર હિરેન ભાવસા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને હાઈટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્ની સામે બેંક સાથે 100 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે વિજય શાહ દ્વારા હિરેન ભાવસાર અને પોતાના ગ્રુપ પેઢીના જૂના ભાગીદાર કૈલાસ લોહિયા સામે સુરતથી કોર્ટમાં 500 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયાની અંદર મીડિયાને ગુમરાહ કરીને ઇન્ટરવ્યુ આપી દીધો કે 100 કરોડ રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા. એ મામલાની અંદર 100 કરોડનો આંકડો ક્યાંથી લાવ્યો તે જ ખબર નથી. 100 કરોડની એવી કોઈ કથિત લોન જ નથી અને બેંક ઓફ બરોડાએ એવી કોઈ ફરિયાદ પણ નથી કરેલી. ઇકોસેલના પીઆઈસી રાજપૂત સાહેબે જે દિવસે પત્રકાર પરિષદ એમણે બોલાવી અને મીડિયાની અંદર ખોટા આક્ષેપો કર્યા ત્યારે કીધું કે ભાઈ એમને 65ની લોન લીધેલી છે અને કોઈ ડિફોલ્ટ નથી.